नमस्कार दर्शक मित्रों, सरदार संदेश न्यूज में आपनु हार्दिक स्वागत छे। हुं रिंकल परमार। तो जोईए आजना स्थानिक समाचार। आज थी मां शक्तिना नौरता शुरू थया छे। समग्र भक्तिभावनु पर्व खूब हळीमळी आनंदथी उजवाय ते माटे कच्छ जिला कलेक्टर श्रीए शुभेच्छाओ पाठवी छे। जोईए कलेक्टर श्री महेन्द्र पटेले शुभेच्छा साथे करेल अपील। आजथी शुरू थतो नवरात्रि महोत्सव 9 दिवस चालशे। कच्छनी प्रजा आ शक्तिनु पर्व बहु सारी रीते उजवे एवी मारी अपील छे। लोको उत्साह भेर आ शक्तिना पर्व में भाग ले छे। कच्छमां कच्छनी तासीर रही छे के कोई पण नात जातना भेदभाव विना दरेक कम्युनिटीना तहेवारो बहु सारी रीते भाईचाराथी उजवाय छे। नवरात्रि महोत्सवमां पण बधा ज लोको संयम राखे, कायदानुं पालन करे, जे नोटिफिकेशनो थया छे एनो पालन थाय अने कोई गैरसमजो ऊभी ना थाय ए रीते वर्तन करे अने माँ आद्यशक्ति नी आराधना करे। आद्यशक्ति आपणने कच्छने खूब ज प्रगति अने सुख समृद्धि आपे एवी माताजीने बधा प्रार्थना करी। भचाउ तालुकाना आंबलीआरा जय माताजी ग्रुप द्वारा 15 वर्षथी कैम्प योजी पदयात्रीओनी सेवा करवामां आवे छे। जय माताजी ग्रुप आंबलीआरा द्वारा सामखियारी मोरबी रोड साइड पर छेल्ला 15 वर्षथी पदयात्रीओनी सेवा माटे कैम्प योजाय छे। आ कैम्पमां चा नास्तो, जमवानुं तथा पाणी वगैरेनी व्यवस्था करवामां आवे छे। आ कैम्पमां इंदुभा जाडेजा, किरीटसिंह जाडेजा तथा तेमना युवानो सेवा कार्यनी व्यवस्था संभाळे छे। आ कामने समग्र गामनो पण सारो एवो सहकार मळी रह्यो छे। गत सोमवारे रात्रे आदिपुरना बारवाड़ी विस्तारमां घुसीने जे शख्सोए मकान धराशायी करी छेड़ती करी अने लूट चलावी हती तेमज खूनी हुमलो कर्यो हतो तेना विरुद्धमां कच्छ बसेटा धोबी समाजना नागरिकोए आजे कलेक्टरने आवेदनपत्र आपी झड़पथी कायदाकीय कार्यवाही करवा अंगे मांग करी छे। बनाव कंईक एवो हतो के 22 तारीख अने सोमवारना रात्रे अमुक शख्सोए बारवाड़ी विस्तारना मकानमां घुसी जई लूट करेल हती तेमज महिलाओनी लाज लेवानी कोशिश करी। खूनी हुमलो पण करायो हतो अने मकान उपर बुलडोजर वडे धराशायी करी नाखवामां आव्यो हतो। आ झगड़ामां प्रकाश नारायण दास तनवाणी उपर छरी वडे हुमलो करवामां आव्यो हतो जेथी ते अत्यारे गंभीर छे अने त्यां रहेती स्त्रीओ साथे अभद्र चेड़ाओ पण कराया हता અને બાળકોને બેરહેમીથી માર મારવામાં આવ્યો હતો। આ બાળકોની હજી ડોક્ટરી સારવાર ચાલી રહી છે। હજી સુધી પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં નથી આવી એટલે ત્યાં ભયનું વાતાવરણ ફેલાયું છે જેથી આ પરિવારને પોલીસ પ્રોટેક્શન આપવામાં નહીં આવે તો આરોપીઓ ફરી હુમલો કરે તેવી દહેશત છે એટલે પોલીસ પ્રોટેક્શનની પરિવારે માંગણી કરી છે અને આરોપીઓને ઝડપી પકડીને કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કચ્છ બસીટા ધોબી સમાજે કચ્છ કલેક્ટર પાસે કરી છે। સમસ્યા એ છે, એક તો સૌથી પહેલા તમને જણાવી દઉં કે તમામ મીડિયામાં આવી ચૂકેલું છે કે 22 તારીખે રાત્રે જે ઘટના આદિપુરમાં બની છે કે રાત્રે 9 વાગ્યા સમયે ત્યાં 20-25 માણસો, 10-15 લેડીઝો મળી એ ઘરની અંદર લૂંટ ચલાવેલ છે, ત્યાંના રહેવાસીઓને મારેલ છે, પ્લસ એ તમામ મકાન ઉપર એમને બારે ફગાવીને બુલડોઝર ફરાવેલ છે, એ સમસ્યા છે। એને લઈને અમે 2 દિવસથી આદિપુરમાં હતા, ત્યાં પણ ડીએસપી સાહેબને અમે આવેદનપત્ર આપ્યું છે। આજે ભુજ સમાજ વતી અમે શ્રી કલેક્ટર સાહેબને આજે આવેદનપત્ર આપવા આવ્યા હતા। કલેક્ટર સાહેબ અત્યારે મિટિંગમાં વ્યસ્ત હતા, અમે બીજા અધિકારીને આપ્યો છે, ને હજી અમે પાછા સોમવારે રિપીટ કલેક્ટર સાહેબને મળશું। અત્યારે મેં તમને મુલાકાત આપી રહ્યો છું ત્યારે મને અત્યારે આદિપુરથી મારા સાથે ભાઈ છે એમને ફોન આવેલ છે કે ત્યાં કરીને સ્થાનિક અમે પોલીસ પ્રોટેક્શનની માંગ કરી હતી પણ પોલીસ પ્રોટેક્શન કોઈ જાતનું મળેલ નથી, પ્લસમાં ત્યાં આવીને હજી પણ હેરાન કરવામાં આવે છે ને મોબાઈલ આવીને ધમકી આપીને જાય છે, એટલે ગરીબ માણસનો કોઈ છે નહીં। એટલે મારી ખાસ રજૂઆત છે આ બધી કે તાત્કાલિક ધોરણે પોલીસ પ્રોટેક્શન મળે, એ જ કે એ બસ ધમકાવે છે, બીજું કાંઈ નહીં, પોલીસ પ્રોટેક્શન આપવાની જગ્યા ધમકાવે છે। ગાંધીધામમાં આડેધર છકડા પાર્કિંગ તથા તેની ભીડથી લોકો પરેશાન થાય છે। છકડા ચાલકો મનમાની કરી ગમે ત્યાં પાર્ક કરી ટ્રાફિક વ્યવસ્થા ખોરવે છે તેવી પણ રાવ ઉભી થઈ છે। ગાંધીધામમાં ટ્રાફિક વ્યવસ્થા માટે જાણે કે કોઈ ધણી ધોરી નથી તેવું જણાય છે। સમગ્ર ગાંધીધામ સંકુલમાં ઠીક લાગે ત્યાં છકડા પાર્ક કરાય છે, ટ્રાફિકનું પાલન થતું નથી, ટ્રાફિક પોલીસ છકડા ચાલકો સામે કોઈ નક્કર કાર્યવાહી નથી કરતી તેવી બૂમ ઉઠી રહી છે। આ સંકુલમાં ટ્રાફિકનું શિસ્ત સ્થપાય તે માટે સત્તાવાળાઓ કાર્ય કરે તે જરૂરી છે। લોકો ગાંધીધામની ટ્રાફિક વ્યવસ્થાથી પરેશાન છે, રાજકીય આગેવાનો ચડકતી ગાડી લઈને સડસડાટ પસાર થઈ જાય છે,
અને તેમની ગાડીના કાચ બંધ હોય છે, લાલ પટ્ટી લગાવેલ હોય છે, તેમાં તેમના મહાન હોદ્દાનો દબદબો લોકો અનુભવે છે. પણ લોકોના મતો લઈ લોકો વચ્ચે આવીને ગાંધીધામની કોઈ પણ રાજકીય પાર્ટીના લોકો એર કન્ડિશનમાંથી બહાર આવતા નથી, તે પણ આ લોકશાહીની વિડંબણા ગણી શકાય. પ્રથમ નોરતાની પૂર્વ સંધ્યાએ માતાના મઢમાં ભક્તોની ભીડ જામી, પોલીસ આ ભીડને સંભાળવામાં નિષ્ફળ. કચ્છ દળિયાણી આઈ આશાપુરા માતાજીના મઢડે શ્રદ્ધાળુઓનો પ્રવાહ વધી રહ્યો છે. નવરાત્રીની આગલી રાત્રે મંદિરમાં ખૂબ જ ભીડ જામી હતી. માતાના દર્શનાર્થે આવેલા ભાવિકોમાં જાણે રેતસરની ધક્કામુક્કી થઈ હોય તેવું જણાતું હતું. આવી પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસ તંત્ર રીતસરનું નિષ્ફળ ગયું હોય તેવું આ દ્રશ્યો જોઈને લાગી રહ્યું છે. દર વર્ષે માતાના મઢમાં નવરાત્રી દરમિયાન ખૂબ મોટી સંખ્યામાં પદયાત્રીઓ તેમજ અન્ય ભાવિકો માતાજીના દર્શનાર્થે આવે છે તેનો સૌ કોઈને ખ્યાલ છે. ત્યારે તંત્રએ આગોતરા આયોજનના ભાગરૂપે ખૂટતી વ્યવસ્થા પૂરી કરવી જોઈએ, જેથી શાંતિપૂર્વક માના દર્શન ભક્તો કરી શકે. ગાંધીધામમાં આધાર કાર્ડ બનાવવું તે લોઢાના ચણા ચાવવા જેવું છે. નગરપાલિકાએ આધાર કાર્ડ મળી શકે એ માટે જગ્યા ફાળવી છે, પણ એજન્સીના કામથી લોકો પરેશાન છે, રાજકીય આગેવાનો ચૂપ છે. આધાર કાર્ડ બનાવી આપવું તેવું સરકાર ઈચ્છે છે, પણ ખાનગી એજન્સીઓની રીતિનીતિથી ગાંધીધામના નાગરિકો પરેશાન છે. ત્રણ ત્રણ વાર આવી કલાકો સુધી સમય બગાડે છે. ક્યારેક કચેરી ખુલતી નથી અને ખુલ્લે છે ત્યારે લિમિટેડ કામ કરી બંધ થઈ જાય છે. ગાંધીધામ નગરપાલિકામાં બેસતા કાઉન્સિલરો આ એજન્સી સામે કંઈ બોલતા નથી. નગરપતિએ પણ રૈયતની મુશ્કેલીઓ નિવારવા એજન્સીના કાન પકડ્યા નથી. કોંગ્રેસ ભાજપ પક્ષના મોટા માથા ગાંધીધામમાં વિરાજે છે, પણ આમ જનતાને પડતી હાલાકી નિવારવા કોઈ આગળ આવતું નથી. લોકો આમ તેમ ભટક્યા કરે છે, પણ તેમના દુઃખ દર્દ સાંભળનાર કોઈ જ નથી. એજન્સી જાણે રાષ્ટ્ર ઉપર ઉપકાર કરી વિનામૂલ્યે કામગીરી કરતી હોય તેવું વર્તન કરે છે તેવી બૂમ ઉઠી રહી છે, અને જ્યારે ઈચ્છા હોય ત્યારે જ કચેરી ખુલે છે. જોઈએ સ્થાનિક નાગરિકોનો આક્રોશ. દીનાનાથ નાઈ, મેં 14 દિન હો ગયા યહાં પર આતે, ઓર સવેરે 10 બજે 9 બજે આતા હું, ઓર 12 બજે તક યહાં પડા રહેતા હું, કોઈ સુનવાઈ નહીં હો રહા હૈ. ઇસકા ટાઈમ કિતને બજે તક કા હૈ? ઇસકા ટાઈમ તો દિયે હૈ કિ 10 સે લેકે ઓર 11:30 તક ખોલને કા બાકી, યહાં હમ લોગ ખડે રહેતે હૈ એસે હી, યહાં કોઈ સુનવાઈ નહીં હૈ. કિતને ટાઈમ સે એસે તકલીફ હૈ? કમ સે કમ મેરે કો ટોટલ 14 દિન હો ગયા, બાલ બચ્ચે સે લેકર 10 દિન હો ગયા. 10 દિન? 10 દિન હો ગયા. હા આવો છો? હા હા, પર ડે આતા હું, ચલે જાતા હું, પરસો ભી આયા થા, જબ આતા તભી બંદે મિલતા હૈ. મેં આવું તો બંદે જો બંદે. એ રીતે લોકો હેરાન થાય છે, પણ કોઈ પણ પાર્ટીને જનસેવા માટે લોકોના દર્દ સાંભળવાની ગાંધીધામમાં ફુરસદ જ નથી, તેમ લોકોએ જણાવ્યું હતું. ગાંધીધામમાં આદિપુર જોડિયા શહેરોમાં ગંદકીનો ત્રાસ ઘણા સમયથી રહેવાસીઓને સતાવી રહ્યો છે. કચ્છનું ઔદ્યોગિક શહેર એવું ગાંધીધામ ખૂબ જ સમસ્યાના ઘેરામાં હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. પીવાના પાણીની સમસ્યા હોય, ગટર અને ગંદકીની સમસ્યા હોય, ચોરી લૂંટ અપહરણની સમસ્યા હોય, કે પછી દારૂના શરેઆમ થઈ રહેલા વેપલાની સમસ્યા હોય, એવી તો અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે આ ગાંધીધામ શહેર. આવી અનેક સમસ્યાઓની સાથે ગંદકીનો પ્રશ્ન પણ લોકો માટે એક માથાના દુખાવા સમાન છે. ગાંધીધામ નગરપાલિકાએ શહેરને સુંદર અને સ્વચ્છ બનાવવા માટે એક ખાનગી કંપની DWC ને ટેન્ડર દ્વારા કામ આપ્યું છે, પરંતુ સમસ્યાઓમાં ઘટાડો થતો જ નથી. કોન્ટ્રાક્ટર માત્ર કાગળ ઉપર કામ બતાવી અને પોતાના ચેકો પાસ કરાવી રહ્યા છે તેવું આ ગંદકી જોઈને લાગી રહ્યું છે. તો બીજી તરફ નગરપાલિકા તંત્ર નિરાંતે ઊંઘી રહ્યું હોય તેમ કામગીરીની સમીક્ષા કરવાની પણ તસ્દી લેતું નથી. કચરા માટે પાલિકા દ્વારા અમુક જગ્યાઓએ કચરા પેટીઓ મૂકવામાં આવી છે, તો પણ રહેવાસીઓ પોતાની જવાબદારી સમજતા જ નથી. ગાંધીધામ શહેરમાં ગંદકી તો આંખે ઉડીને વળગે તેવી દેખાય છે, પરંતુ સ્વચ્છતા જોવી હોય તો તમારે ધ્યાન દઈ અને શોધવા નીકળવું પડે તેવી પરિસ્થિતિ છે. અમુક સૂત્રોના જણાવ્યા અનુસાર ટેન્ડર DWC ને આપવામાં આવ્યું છે, તેમાં રીતસરની ગોલમાલ થઈ છે. આ બાબતમાં એક બ્રાહ્મણ યુવક પણ સાથ આપી રહ્યો છે, અને નગરપાલિકાના વાહનોનો ગેરકાયદેસર ઉપયોગ પણ કરવામાં આવી રહ્યો છે. ભુજના એક માટીકામના કારીગરે કલેક્ટરશ્રીને કલાત્મક ગરબો ભેટા. ભુજના અલીમામદ દાઉદ કુંભાર, જેઓનો પેઢીઓથી માટી કામનો ધંધો છે, હવે તેમનો પુત્ર અબ્રેમાન અલીમામદ કલાત્મક માટીકામની આઈટમો બનાવે છે.
આ માટીકામની વસ્તુઓની કલાની શ્રી નરેન્દ્ર મોદી, આનંદીબેન પટેલ વગેરેએ ખૂબ જ સરાહના કરી છે. આજે નવરાત્રી મહોત્સવ શરૂ થતાં કલેક્ટરશ્રીને તેમણે ગરબો અર્પણ કર્યો હતો. આ સમયે ભાવપૂર્વક અલી મહમદ કુંભારે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. એક અદના આદમીની કલાથી કલેક્ટરશ્રી પણ પ્રભાવિત થયા હતા. આજે આ સાહેબને ગરબો લેવા આવ્યો તો મને ખુશી થઈ. હા કલેક્ટર સાહેબને ખુશી થઈ બહુ કે અમે અમારી કચ્છની કલા સાહેબને આપી. સમજ્યા, આ ગરબા તો અમારા વડીલ આજે બનાવી છે. અમારો સિલસિલો આજે 400 વર્ષનો છે. હવે મહિલાઓને મિસ કોલ કે ઇન્ટરનેટ દ્વારા પરેશાન કરાશે તો કલમ 354D મુજબ પોલીસ કેસ થઈ શકે છે અને 3-5 વર્ષની જેલની સજા પણ થઈ શકે છે. મહિલાનો પીછો કરે, સંપર્ક કરે, સંપર્ક કરવાના પ્રયત્ન કરે કે સ્ત્રીનો સ્પષ્ટ અસ્વીકારનો નિર્દેશ હોવા છતાં વારંવાર વ્યક્તિગત રીતે સંપર્ક કરવા પ્રયત્ન કરે અથવા કોઈ સ્ત્રી દ્વારા વપરાતા ઇન્ટરનેટ, ઇમેઇલ અથવા ઇલેક્ટ્રોનિક કોમ્યુનિકેશનના કોઈપણ સ્વરૂપના ઉપયોગ ઉપર દેખરેખ રાખે તો કલમ 354D હેઠળ ગુનો બને છે. આ સમગ્ર બાબતે પ્રખ્યાત એડવોકેટ નસીમબેન ખત્રીએ સમજ આપી હતી. એ રીતે સ્ત્રીઓને કોઈપણ રીતે હેરાન કરવી તે કોઈપણ માટે આફત બની શકે છે. ભારતીય દંડ સંહિતામાં અમુક કાયદાઓ તો ઘણા સમયથી અસ્તિત્વમાં છે, પરંતુ તેનો જુજ અમલ થાય છે. હમણાં 354D કલમનો પોલીસે કહ્યું કે અમે એનો ઉપયોગ કરશું. સ્ત્રીઓનો વારંવાર પીછો કરવો, મિસકોલ કરવા, તેના ઇન્ટરનેટમાં હેક કરવું વગેરે કામો કરવાથી હવે 354D 1-2 મુજબ કાર્યવાહી થશે તેવું પોલીસે જણાવ્યું છે. તો આ આ કલમ શું છે, તેની અંદર જોગવાઈ શું છે, તો આપણી પાસે એક પ્રખ્યાત મહિલા વકીલ શ્રી હાજર છે, તો તેમની પાસેથી વિશેષ વિગતો મેળવીએ. નમસ્તે, હું છેલ્લા 20 વર્ષથી ભુજની કોર્ટમાં મહિલાના કાયદા ઉપર 90% પ્રેક્ટિસ મારી એના ઉપર છે. અને મારી 20 વર્ષની પ્રેક્ટિસમાં જે જોયું છે એમાં અવારનવાર મહિલાઓના કાયદા માટે સરકાર સક્રિય રહી અને એનામાં સુધારો કરેલ જ છે. આજકાલ મોબાઈલ ફોનનો ઉપયોગ બધી જ જગ્યાએ ઘણું બધું વધી ગયું છે અને મેક્સિમમ ઉપયોગ ઇન્ટરનેટનો કરવામાં આવે છે. ત્યારે આ જ્યાં સગવડ પૂરી પાડવામાં આવી છે ત્યાં થોડી અગવડો પણ છે અને આનો દુરુપયોગ પણ થતો જોવા મળે છે. હવે આપણે જોઈએ, મહિલાઓને ઘણા રોમિયો પુરુષો એવા હોય છે જે અવારનવાર મિસ કોલ કરીને એમને પજવણી કરે છે અને એટલી હદ સુધી એ લઈ જાય છે કે એનું ઘર ભંગ થાય કે એનું ફેમિલી ડિસ્ટર્બ થાય, એટલી હદે પજવણી કરવામાં આવે છે. જે ખરેખર સ્ત્રી પોતે નિર્દોષ હોય છે એને કોઈ પણ જાતનો રસ એ પુરુષમાં હોતો નથી, પણ પુરુષ દ્વારા આવી પજવણી કરવામાં આવે છે. તો પોલીસ દ્વારા આવી પજવણી કરનાર રોમિયોને અત્યારે 354D છે સજાની જોગવાઈ અને એની સામે ગુનો દાખલ કરવાની પરવાનગી પોલીસને કોર્ટ સરકાર દ્વારા આપવામાં આવી છે. તો આ 354D શું બનાવ બને તો 354D લાગુ પડે. એક તો સ્ત્રીની મરજી વિરુદ્ધ એને એના મોબાઈલ ઉપર અનિચ્છનીય મિસકોલ મારવા, એને ઇન્ટરનેટ ઉપર ખોટા મેસેજ મોકલવા કે એને મેસેજને બધું મોકલી અને એની પજવણી કરવી કે રસ્તામાં રોમિયોગીરી કરી અને એની છેડતી કરવી કે એની મસ્કરી કરવી, એના માટે આ કલમ જૂની જોગવાઈ છે. આ કલમમાં આપણે સજાની પણ જોગવાઈ સરકાર દ્વારા કરવામાં આવેલી છે. આ ગુનો જ્યારે દાખલ થાય ત્યારે કેસ ચાલીને એમાં 3 વર્ષથી કરીને 5 વર્ષ સુધી સજાની જોગવાઈ છે અને નામદાર કોર્ટને, નામદાર અદાલતને યોગ્ય લાગે એવો દંડ પણ આ ગુનામાં ફટકારવાની જોગવાઈ કરવામાં આવી છે. આપણે સ્ત્રી છીએ, આપણે સ્ત્રી છીએ, સ્ત્રી સ્ત્રીનું રક્ષણ કરવું ભારતીય સંસ્કૃતિમાં સ્ત્રીનું ઘણું ઊંચું સ્થાન છે. તો આવા જે નેટ અને આવા જે મોબાઈલનો ઉપયોગ છે એ આપણે ટાળીએ અને કોઈ પણ જાતનું અનિચ્છનીય ઉપયોગ એનો ન કરીએ કે જેના કારણે આપણને એ ગુના નીચે આવવું પડે અને આપણી પણ એમાં બેઇજ્જતી થાય છે, પુરુષની પણ અને સ્ત્રી પણ બદનામ થાય છે. પીએમ
નરેન્દ્ર મોદીએ આજે વિજ્ઞાન ભવન ખાતે મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટની વિધિવત શરૂઆત કરી. ભારતમાં ઉત્પાદિત વસ્તુઓ વિશ્વનું બજાર સર કરે અને ઝીરો ડિફેક્ટ ઝીરો ઇફેક્ટને અનુસરવા હાંકલ કરી છે. આ સંદર્ભે કચ્છ યુનિવર્સિટીના અર્થશાસ્ત્રના પ્રોફેસર ડોક્ટર સુરેશજી પરડવાએ વિચારો વ્યક્ત કર્યા હતા. ભારત માટે કદાચ આ ઐતિહાસિક દિવસ હશે. આજે વિજ્ઞાન ભવનમાં મેક ઇન્ડિયા પ્રોગ્રામ લોન્ચ થઈ રહ્યો છે. ભારતમાં આવો, ભારતમાં બનાવો, ભારતમાં ઉદ્યોગ નાખો અને ભારતમાં વસ્તુઓ પેદા કરો તો તમને ભારતની માર્કેટ વિશાળ છે અને અહીંથી પણ નિકાસ કરો. આ મેક ઇન્ડિયાનું સૂત્ર લાલ કિલ્લા ઉપરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલું હતું. હવે તેઓ એ મેક ઇન્ડિયાને કાર્યાન્વિત કરવા જઈ રહ્યા છે. તો આ સમગ્ર બાબત છે મેક ઇન્ડિયાની અને એ અર્થતંત્ર સાથે કઈ રીતે જોડાયેલી છે, શું ભવિષ્યમાં અર્થતંત્ર ઉપર અસર પડશે, શું ભારતનું અર્થતંત્ર તેનાથી મજબૂત થશે અથવા તો કોઈ વિપરીત અસર થશે, તે માટે આપણી પાસે કચ્છ યુનિવર્સિટીના નિષ્ણાત અર્થશાસ્ત્રીઓ આપણી સમક્ષ ઉપસ્થિત છે. ત્યારે સરકારે એક નવો કોન્સેપ્ટ પણ આખો ઇમ્પ્લિમેન્ટ કર્યો છે, CSR કહેવાય, કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી, ઉદ્યોગોની સામાજિક જવાબદારી. જો આપણે ત્યાં કચ્છના સંદર્ભમાં જ વાત કરીએ અને આમ તો ગુજરાત અને ભારતના સંદર્ભમાં વાત કરી શકીએ, પણ જેટલા ઉદ્યોગો છે એ પોતાની સામાજિક જવાબદારી જો બહુ સારી રીતે નિભાવે તો મને એવું નથી લાગતું કે આપણા ભવિષ્યમાં કોઈ પર્યાવરણીય પ્રશ્નો રહે, કારણ કે સામાજિક જવાબદારી એ ઉત્તમ એક પગલું છે. એ પણ આ ઇન્ડસ્ટ્રીઝ ઉપર એક કન્ડિશન લાદવામાં આવી છે, પરંતુ ઇન્ડસ્ટ્રીઝો બહુ એને એનો ઉપયોગ નથી. હા, એટલે જ હું કહું છું કે ઇમ્પ્લિમેન્ટેશનનો પ્રશ્ન છે ને એ બહુ મહત્વનો મુદ્દો છે. એનું અમલીકરણ યોગ્ય થવું જોઈએ. જે પોલિસી ગવર્મેન્ટ ફ્રેમ કરે છે એ ફ્રેમ કરેલી પોલિસી પ્રમાણે જ ચાલવું, એનું ગ્રીન ઓડિટ થવું, એ સ્ટ્રીક્ટલી એને ઇમ્પ્લિમેન્ટેશન કરવું જ પડે અને તો જ આ ભવિષ્યમાં આપણું પર્યાવરણ છે બહુ સારી. પણ તમે જે વાત કરી લેબરના પ્રશ્નો છે, તો લેબરના પ્રશ્નો છે એટલા બધા, એને કદાચ એ પ્રકારના જે ઇસ્યુ ઉભા થાય તો એનું જે આયુષ્ય છે બહુ ટૂંકું હોય લેબરના પ્રશ્નોનું. દાખલા કે આપણે ત્યાં કોમ્પ્યુટરો આવ્યા તો લોકોને એવું લાગતું હતું કે કોમ્પ્યુટર આવવાથી બેરોજગારી વધશે, પણ હકીકત એવું નથી. કોમ્પ્યુટર આવવાથી રોજગારીનું પણ નવી તકોનું ઘણું સર્જન થયું છે અને ક્વોલિટી આપણે લાવી શક્યા છીએ. આવી બેકારીનો, શિક્ષિત બેકારીનો પ્રશ્ન આવે છે કે જ્યાં સુધી શિક્ષણ લીધેલા લોકો ઇન્ડસ્ટ્રીને લાયક શિક્ષણ નહીં મેળવી શકે ત્યાં સુધી અમુક ટૂંકા આયુષ્ય માટે એ બેકાર રહેશે, પછી એને બહુ સારી રોજગારી મળી શકે. પણ સ્વરોજગારીના, ભારત મોટો વસ્તી ધરાવતો દેશ છે, બેકારી અને ગરીબી જેવી મોટી સમસ્યાઓ આપણે ત્યાં છે અને આ બધા પ્રશ્નોને મૂળમાંથી હલ કરવા હોય તો આપણે થોડુંક સ્વાવલંબી બનવું પડશે. મારે છેલ્લે એ જ કહેવું છે કે સરકાર ક્યાં સુધી આપણો ભાર ઉપાડશે. આઝાદી મળી ત્યારે આપણી સ્થિતિ છે ભાર ઉપાડવાની નહોતી અને સરકારે આ 91 સુધી આપણો ભાર ઉપાડ્યો. હવે તો આપણે પરિપક્વ થઈ ગયા છે, આપણે આપણા પગ ઉપર ઉભા રહી થઈ ગયા એવા થઈ જવું જોઈએ. આપણે સ્વાવલંબી બનવું જોઈએ અને આપણા કરતાં ચીન છે ઘણું બધું આગળ નીકળી ગયું છે. આપણે પણ એ પગલે ચાલવું હોય તો આપણે પણ સ્વાવલંબી બનવું પડશે. સરકાર આપણો ભાર હવે ઉપાડવા તૈયાર નથી. વિશેષમાં યુનિવર્સિટીના અર્થશાસ્ત્ર વિભાગના વડા ડોક્ટર હાથી સાહેબે પણ વિચારો વ્યક્ત કર્યા હતા. આ એક મૂળભૂત રીતે અર્થકારણના તત્વજ્ઞાનનો સવાલ છે, પણ બહુ જ સાદી અને સરળ રીતે સમજી શકીએ તો વિકાસ કરવા માટેના મુખ્ય બે રસ્તા માનવામાં આવ્યા. એક એવું કહેવામાં આવ્યું કે તમે પહેલાં ઝડપથી વિકાસ કરો, વૃદ્ધિ પામો, એટલે ધીમે ધીમે કરતાં આપણો માલ આપણે બધું નિકાસ કરતા થશું, જેને આપણે કહીએ છીએ કે ગ્રોથ લેડ એક્સપોર્ટ્સ, વૃદ્ધિ પ્રેરિત નિકાસ. તેની સામેનું તત્વજ્ઞાન એવું હતું કે જેમ કહેતું હતું કે તમે જ્યાં સુધી નિકાસલક્ષી નીતિ નહીં અપનાવો, નિકાસ નહીં કરો, ત્યાં સુધી વિકાસ અને વૃદ્ધિના દ્વાર ખુલશે નહીં, જેને આપણે એક્સપોર્ટ લેડ ગ્રોથ તરીકે ઓળખીએ છીએ. આ કાર્યક્રમ સંબંધે બીજેપીના જિલ્લા પ્રમુખ પંકજ મહેતાએ જણાવ્યું કે મેક ઇન ઇન્ડિયા એટલે હિન્દુસ્તાનની પ્રજાને એની સાથે જોડીને, ઉદ્યોગપતિઓને એની સાથે જોડીને હિન્દુસ્તાનની અંદર કેટલીક પ્રોડક્ટો બને અને દુનિયાની અંદર એનું વેચાણ થાય, એક નામથી વેચાણ થાય, ગુડવિલથી વેચાણ થાય, એની પાછળનો આ પ્રકારનો ભાવ છુપાયેલો છે. ખરીદ શક્તિની દ્રષ્ટિએ હિન્દુસ્તાન ખૂબ મોટું માર્કેટ છે. વર્ષોથી દુનિયાના દેશના લોકો પોતાની પ્રોડક્ટ અહીં આ પ્રકારે વેચતા હતા. આજે હિન્દુસ્તાનના ઉદ્યોગપતિઓની અંદર એ પ્રકારનો ભાવ થાય કે અમારી બ્રાન્ડ, અમે જે ક્વોલિટી ઉત્પાદન કરશું એ દુનિયાની અંદર એક બ્રાન્ડથી વેચાય,
અને નરેન્દ્રભાઈ એના માટે નેતૃત્વ પૂરું પાડીને સરકાર જે પ્રકારે કામ કરી રહી છે, જે પ્રકારે રોજ નવા નવા આયામ આપણી સામે આવી રહ્યા છે, દેશની જનતાનો વિશ્વાસ વધ્યો છે. દેશની જનતાને એવું લાગવા માંડ્યું છે કે હિન્દુસ્તાન હવે વિશ્વની અંદર એની અલગ એક ઓળખ ઊભી થશે. આ પ્રકારનું વાતાવરણ, આ પ્રકારના કાર્યક્રમો થકી, આ પ્રકારના લોન્ચિંગ થકી ઉભો થતા હોય છે. જ્યારે બીજી તરફ કોંગ્રેસના જિલ્લા પ્રમુખે વાતચીતમાં સમગ્ર કાર્યક્રમ નવો નથી તેવું જણાવ્યું. પહેલી વાત તો એ કે મેક ઇન્ડિયા એ આજથી મેક ઇન્ડિયા નથી. વર્ષોથી ઇન્ડિયા એટલી પ્રગતિ કરે છે અને જ્યાં જે દેશમાં ટાંચણી નથી બનતી એ દેશમાં આજે મંગળયાન ઉપર યાન આપણું ગયું એ એક મોટી દેશની પ્રગતિ છે. એટલે એ કોઈ આજે સૂત્ર આપે છે એટલે કંઈ આજે ઇન્ડિયા ઊભું થાય છે એવું, આજે નવું ઊભું થાય છે એવું તો છે નહીં. વાત્રી મેક ઇન્ડિયામાં જે રીતે એમણે ચાઇનાને લાલ જાદમ પાથરી અને જે એમના વડાપ્રધાન સાથે ચર્ચાઓ કરી અને એમણે જે આમંત્રણ આપ્યું અને ચાઇનાનું જે ઇન્વેસ્ટમેન્ટ અહીંયા લઈ આવવાની વાત છે અને આખા વર્લ્ડની કંપનીઓને જે રીતે આમંત્રણ આપે છે, તમે ઘરના છોકરા ઘંટી ચાટે અને બારનાને આટો, આ જે પરિસ્થિતિ અત્યારે ઊભી થઈ રહી છે દેશમાં અફરાતફરી મચે એવી પોઝિશન ઊભી થાય છે, એમની પાસે બેલેન્સિંગ નથી. જાયન્ટ્સ ગ્રુપનો એવો ઉદ્દેશ્ય છે કે આ સત્સંગ દ્વારા કેદીઓના વર્તનમાં સુધાર આવે. આ સત્સંગમાં પાલારા જેલના તમામ કેદીઓ જોડાયા હતા. આવા કાર્યક્રમોથી કેદીઓ સદવર્તન તરફ પ્રેરાય, કુસંગથી દૂર રહે તેવા હેતુ સાથે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પાલારા જેલ ખાતે શાસ્ત્રી શ્રી હસમુખ મહારાજ દ્વારા આ કેદીઓને સત્સંગ કરાવવામાં આવ્યો હતો. આવા સત્સંગથી કોઈ કેદીને આસપરસી જાય અને તેનું હૃદય પરિવર્તન થાય તો જાયન્ટ્સ ગ્રુપનો આ કાર્યક્રમ સફળ ગયો તેમ કહી શકાય તેવું જાયન્ટ્સ ગ્રુપના પ્રોજેક્ટ ચેરમેને જણાવ્યું હતું. મારું નામ નિષદભાઈ મહેતા છે અને જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભુજમાં આ પ્રોજેક્ટના પ્રોજેક્ટ ચેરમેન તરીકે આજે અમે અહીંયા પાલારા જેલમાં આવ્યા છીએ. પાલારા જેલમાં કેદીઓને સત્સંગનો લાભ મળે અને એ લોકો સદવર્તન તરફ પ્રયાણ કરે અને કુસંગથી દૂર રહે એટલા માટે અમે આજે શાસ્ત્રીજી શ્રી હસમુખ સાહેબ શાસ્ત્રીજીને અમે અહીંયા લઈ આવ્યા છીએ. આ પ્રોજેક્ટ કરવાનો અમારો હેતુ એ જ હતો કે જેટલા કેદી ભાઈઓ છે એ કેદી ભાઈઓને થોડીક પણ જો એવો સ્પર્શી જાય એવી વાત ક્યાંક સાંભળવા મળે અને એને એવું સદવર્તન કરવાની પ્રેરણા મળે તો એકનું પણ જો જીવન બદલાતું હોય તો એ અમારા હેતુ સિદ્ધ થયો છે એમ અમે કહી શકીએ. અમાસની સમી સાંજે ભુજમાં લોકો ગરબાની ખરીદી કરવા ઉમટી પડ્યા હતા અને બજારમાં ઉપલબ્ધ અવનવી ડિઝાઇનના ગરબાની ખરીદી કરી હતી. વર્ષો પહેલા ગરબા પર માત્ર કલરકામ કરવામાં આવતું હતું, પરંતુ હવે આ ગરબા પર અનેક પ્રકારની ડિઝાઇન બનાવવામાં આવે છે, તેમજ ગરબા પર કાંચના ચાંદલા ચોડવામાં આવે છે એટલે ગરબામાં દીવો થાય ત્યારે આ ગરબા રોશનીથી ઝળહળી ઉઠે છે. આ 13 વર્ષીય બાળકનો અકસ્માત ગયા શનિવારે મુંદ્રા તાલુકાના ટુંડા ગામે થયો હતો. સાયકલ અને લ્યુનાના વચ્ચેના સર્જાયેલા અકસ્માતમાં આ બાળકને પગમાં ફ્રેક્ચર થયું હતું અને ત્યારબાદ તેને સારવાર માટે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ આ બાળકને મોડી સાંજ સુધી યોગ્ય સારવાર ન મળતા તેને ભુજની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો અને ત્યારબાદ ઓપરેશન કરવું પડ્યું, જેનો ખર્ચ અંદાજે 13,000 રૂપિયા જેટલો આવ્યો. ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં તમામ સગવડો હોવા છતાં પણ ગરીબ દર્દીઓને સમયસર સારવાર મળતી નથી તેનું આ ઉદાહરણ પૂરું પાડે છે. મોગામના છે, તરત શનિવારના એક્સિડન્ટ થયો 13 તારીખના. આ લોકો સિવિલમાં લઈ ગયા, સિવિલમાં લઈ ગયા તો કોઈ પણ જાતની ટ્રીટમેન્ટ નહીં, કાંઈક બાટલા પાણીના કાંઈક આવું વજન લટકાવીને રાખી દીધું, કીધું કે સોમવારના એક્સિડન્ટ થાય. આ ફ્રેક્ચર માણસ હોય, ફ્રેક્ચર ઉપર કદાચ એક દિવસ રહી જાય ને સોજા આવી જાય, પછી ઓપરેશન ન થાય, ઓપરેશન પછી 8 દિવસ પછી સોજા ઉતરે ત્યારે થાય. કોઈ પણ જાતનું અયોગ્ય વલણ છે, પછી આ લોકો ત્યાંથી રેફર કરેલ અહીંયા દીપક સુથારમાં, ત્યાં ઓપરેશન કરેલ છે. ગરીબ માણસની હાલત શું થાય, ગરીબ માણસ હોય તો શું હાલત થાય, પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈ જવું. ટોટલ સાધન છે ત્યાં સાહેબ, અંદાજે 13,000 જેટલું ખર્ચો થઈ ગયું છે ને આજે બતાવવા આવ્યા છે સાહેબ. હા, કીધું કે સોમવારના થશે કે મંગળવારના થશે, શનિવારના ન થાય એવી રીતે કહી દીધું, રવિવારના ન થાય સાહેબ. તો હાલત તમે જોઈ શકો છો કે રૂબરૂ શું હાલત છે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સરદાર સંદેશ ન્યૂઝ. આવતીકાલે ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રહેજો આપ સૌ. નમસ્કાર.